નમસ્કાર બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય આસપાસ પાઠ વીસ ખોરાક અને મજા જોઈશું હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તેને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા જેવા બીજા મિત્રો સાથે જરૂરથી શેર કરો ચાલો બાળકો હવે આપણે શરૂ કરીએ પ્રકરણ વીસ ખોરાક અને મજા અહી દરવાજાની ઘંટડી વાંચી મનપ્રીતે દરવાજો ખોલ્યો તો દિવ્યા અને દિવ્યા અને સ્વસ્તિકતા સુરજીત જો કોણ આવ્યું છે તેણે ઉત્તેજિત થઈને કહ્યું સુરજી દોડતી દોડતી આવી જ્યારે તેણે તેના મિત્રોને જોયા અને ખુશીથી તેમને બાત ભરી દીધી ને બોલી તમે ક્યારે છાત્રાલયથી આવ્યા સ્વસ્તિકે કહ્યું હજુ ગઈકાલે જ તારા માતા પિતા ક્યાં છે અમે તેમને મળવા માગીએ છીએ સુરજે સુરજીતે કહ્યું તેઓ ગુરુદ્વારા ગયા છે અમે પણ ત્યાં જવાના છીએ દિવ્યાએ કહ્યું અરે ખૂબ સરસ અમે તારી સાથે આવીએ છીએ સુરજુતેરજી પૂછ્યું તું રજાઓમાં જ ઘરે આવે છે તેને છાત્રાલયમાં રહેવું ગમે છે તમે તમારા પરિવારને ખૂબ જ યાદ કરતા હશો દિવ્યાએ કહ્યું અમે તેમને યાદ કરીએ છીએ પરંતુ છાત્રાલયના જીવનમાં ખૂબ મજા આવી છે ઘણી વખત અમને ભોજન ન પણ ગમે છતાં અમે બધા બાળકો સાથે જમીને ખૂબ જ મજા માણીએ છીએ સ્વસ્તિકે હસતા હસતા કહ્યું તને ખબર છે જ્યારે છાત્રાલયમાં કોઈના ઘરનું બનાવેલું ભોજન આવે ત્યારે અમે બધા તેમના રૂમ તરફ દોડીએ છીએ તે થોડી જ મિનિટમાં તો પતી જાય આગળ છે તો બાળકો અહીં છાત્રાલય એટલે કે હોસ્ટેલ બરાબર હોસ્ટેલ એવો શબ્દ તમે સાંભળ્યો હશે આગળ છે શું તમે છાત્રાલયમાં ભણ્યા છો જો નહીં તો જે છાત્રાલયમાં રહેતા હોય એવા કોઈ સાથે વાત કરવા પ્રયત્ન કરો અને શોધી કાઢો તો બાળકો તમારે તમે જો છાત્રાલયમાં ભણ્યા છો જો હા નહીં તો તમારે તમારા મિત્રો જો કોઈ છાત્રાલયમાં રહેતા હોય તો એવા વિશે તમે એના એનામાં તેની પાસેથી જાણો અને આ પ્રશ્નોના ઉત્તર મળો તો અહીંયા પ્રશ્ન આપેલા છે કે છાત્રાલય બીજી બધી શાળાઓ કરતા કેવી રીતે અલગ છે તો બરાબર બાળકો આ બધા પ્રશ્નોના ઉત્તર તમારે તમારા મિત્રો પાસેથી જાણવાના છે જે છાત્રાલયમાં રહેલા હોય પછી ત્યાં તેઓને કેવું ભોજન મળે છે ત્યારબાદ છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે ભોજન કોણ પીરસે છે વાસણ કોણ ધુવે છે ક્યારે બાળકો ઘરનું જમવાનું યાદ કરે છે શું તમને છાત્રાલયમાં જવું ગમે છે તો આ બધા ઉત્તર તમારે તમારા મિત્રો સાથે જાણવાનું છે ચાલો આગળ અહીં છે ગુરુદ્વારા પર બાળકોએ ગુરુદ્વારા જતા આખા રસ્તે વાતો કરી ત્યાં ગયા પછી તેઓએ માથું ઢાંકી દીધું તેઓ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં ગયા ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી જમવાનું મોટા વાસણોમાં બનાવવામાં આવતું હતું એક બાજુ ચણા અને અડદની દાળ બફાઈ રહ્યા હતા બીજા વાસણમાં ફ્લાવર અને બટાટાનું શાક બની રહ્યું હતું સ્વસ્તિકે કહ્યું તા ત્યાં તારા પિતા છે સુરજીત ચાલો જઈએ અને તેમને મળીએ અહીં છે તમે અહીં શું કરો છો મણ જીતી બાળકોને જોઈ ખુશ થઈ ગયા અને સ્વસ્તિકે પૂછ્યું કાકા અમે પણ રસોઈમાં મદદ કરીએ તમે શું બનાવો છો તો મણજીતી સિંઘે કહ્યું હું કઢાહ પ્રસાદ એટલે કે શીરો શીરા જેવો બનાવું છું આ મોટી કઢાઈમાં ધીમા લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે છે દિવ્યાએ પૂછ્યું આ એક પ્રકારનો હલવો છે ખરું ને તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો એટલામાં તેઓએ મનપ્રીતની માતાને જોઈ અને તેમને મળવા દોડ્યા દિવ્યાએ પૂછ્યું કાકી તમે શું કરો છો તો બેટા અમે દવા પણ શેકવા રોટલીઓ વણીએ છીએ એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે તે જોઈને દિવ્યા આશ્ચર્ય હતી તેણે કહ્યું હું મદદ કરી શકું કાકે કહ્યું હા ચોક્કસ આપ અને પ્રયત્ન કર અહીં બધા મદદ કરી શકે છે પરંતુ પહેલાં તારા હાથ આપ દિવ્યાએ હાથ ધોયા અને તવા પાસે જૂથમાં જોડાઈ તો ખૂબ જ ગરમ હતો રોટલી તવા ઉપરથી જ ઉતરતી હતી તેના પર તેણે ઘી લગાવવાનું ચાલુ કર્યું તો અહીં સ્વસ્ત સ્વસ્તિક આશ્ચર્યમાં બોલ્યો આટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુઓ કોણ લાવે છે એક મહિલાએ જવાબ આપ્યો અહીં દરેક એક કે બીજી રીતે સહયોગ આપે છે કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરે તો કોઈ પૈસા આપે અને બીજા કામમાં મદદ કરે મન કહ્યું તો સ્વસ્તિક તને કેવું લાગ્યું સ્વસ્તિક કહ્યું હા દરેક સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી રોટલીઓ ભાત હલવો દાળ અને શાકભાજી આ બધું આટલું બધું જલ્દી બની જાય તે અમે ભાગ્યે જ જોયું છે આગળ અર્ષદાસ પ્રાર્થના પછી કઢાહસ પ્રસાદ આપવામાં આવ્યો કેટલાક લોકો છોકરાઓએ વરંડામાં પાથરણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા કેટલાક લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા દરેક સાથે મળીને જમ્યા જમ્યા પછી દરેકે પોતપોતાની પોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટાઢ મૂકી જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો સાફ કર્યા પછી તે પહેલાં ક્યારેય આવી વ્યવસ્થા જોઈ છે મનપ્રીતે કહ્યું બરાબર એટલે કે સ્વસ્તિ કે કહ્યું કે તે પહેલા ક્યારે આવી વ્યવસ્થા જોઈ છે તો એ મનપ્રીતે પૂછ્યું આગળ આ વિશે વાત કરો ગુરુદ્વારા સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે તમે ક્યારે લંગર જમ્યા છો ક્યાં અને ક્યારે તો ઉત્તર હા હું લંગરમાં એક વાર જમ્યો છું ગુરુ નાનક જયંતિ પર મારા મિત્ર નવજોત અને ગુરુદ્વારામાં લંગરમાં જમ્યો હતો આગળ કેટલા લોકો ત્યાં રાજતા હતા અને કેટલા લોકો ત્યાં પીરસતા હતા ઉત્તર લંગરમાં પંદર લોકો રાંધતા હતા અને વીસ થી બાવીસ લોકો પીરસતા હતા આગળ છે કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હો ક્યારે અને ક્યાં ત્યાં રસોઈ કોણે બનાવી અને કોણે પીરસ્યું તો ઉત્તર દયા વર્ષમાં સાડા સરસ્વતી પૂજન અને સ્વતંત્ર દિવસની ઉજવણી શાળામાં તમામ બાળકો શિક્ષકશ્રીઓ અને ગામમાં આમંત્રિત મહેમાનો સાથે શાળામાં બેસીને જમ્યા હતા ત્યાં રસોઈ અમારા ગામના પરસોત્તમભાઈ રસોઈયાએ બનાવી હતી અને તેમના સ્ટાફના કર્મચારીઓ ભાઈઓએ જમવાનું પીરસ્યું હતું બીજા પ્રસંગમાં અમારા ગામમાં ગામ તોરણ ગયા વર્ષે બંધાયું ત્યારે આખું ગામ ગામના પાદરે સાથે બેસીને જમ્યું હતું બાળકો અહીં ગુરુદ્વારા અલગ અલગ દ્રશ્યો આપેલા છે બરાબર એકમાં રોટલી પકાવે છે એકમાં દાળ બનાવે છે બરાબર એટલે કે કઢી બનાવે છે એકમાં પીરસે છે એકમાં લોકો ખાય છે બરાબર જેવા અલગ અલગ ચિત્રો તમને અહીં આપેલા છે તો બાળકો અહીંથી આપણો આ પાઠ સમાપ્ત થાય છે આગળના પાઠો હું એવી જ રીતે આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરતી રહીશ અને તમે જોતા રહેજો ધન્યવાદ